મિથ્યાત્વનો નાશ કરો. નંબર બે, સમ્યક દર્શનની આરાધના એટલે સંસારનો હ્રાસ કરો. હ્રાસ એટલે સંસાર ઘટાડો. શાસ્ત્રમાં લખ્યું છે 70 કોડાકોડી સાગરોપમની મિથ્યાત્વની સ્થિતિ છે, પણ જીવ જયારે સમ્યક દર્શન પામે ત્યારે એને સંકોચીને ઘટાડીને કેટલી કરી નાખે, અંત કોડાકોડી સાગરોપમ. એટલે કે હવે એકવાર જો જીવ આ સમ્યક તો પામી ગયો, હવે અસંખ્ય કાળથી વધારે આ સંસારમાં એને રખડવાનું નહીં. હવે હું કે તમે સમ્યક દર્શન પામ્યા છીએ કે નહીં એની શું ખબર પડે? તો એના લિંગ અને લક્ષણ આપ્યા છે, સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકતા. જેનામાં સંભાવ હોય, જેને ક્રોધ ઓછો હોય, જેનામાં ઉપસંભાવ હોય, સંવેગ મોક્ષની ઈચ્છા, નિર્વેદ સંસાર પ્રત્યે અરુચિ હોય, જેને અનુકંપા દયાભાવ હોય, અને જેનામાં આસ્તિકતા મારા ભગવાન એ જ સાચા, આવી આસ્તિકતા હોય, ભગવાન છે, પુણ્ય છે, પરલોક છે, પાપ છે, કર્મ છે, આવી શ્રદ્ધા જેને હોય એ આત્મા કેવો કહેવાય? સમ્યક દ્રષ્ટ. પણ આ તો અંદર ના થયા લક્ષણ, બહારની ક્રિયાથી શું ખબર પડે? ત્યાં એક બહુ સરસ ત્રણ મૂક્યા છે ઉપાધ્યાય યશો વિજય મહારાજે, સમ્યકત્વના 67 બોલની સજ્જાઈ બનાવી છે, સાવ ગુજરાતી ભાષામાં છે. જેને સંસ્કૃત પ્રાકૃત ના આવડતું હોય એને આવી સજ્જાઓ મોઢે કરવી જોઈએ, એટલી અદભુત બનાવી છે. એમાં એક ઠેકાણે લખ્યું છે ત્રણ લિંગ સમકિત તણા, એમાં એક લિંગ બતાવ્યું જેને ભગવાનની વાણી સાંભળતી વખતે કેવો આનંદ આવે ખબર છે? કેવો? લતા મંગેશકર ગાતી હોય, શિવકુમારનું સંતુર વાગતું હોય, બિસ્મિલ્લાની શરણાઈ વાગતી હોય, આવા બધા જ ઉત્તમ પ્રકારના વાજિંત્ર ચાલતા હોય, અને એ વખતે તમે જેમ ડોલો ને એમ પ્રભુની દેશના સાંભળતા જેને આનંદ આવતો હોય એને સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માટે જીન વાણી ઉપરની રૂચિ ઉભી કરવી પડે. મારે સાહેબ તમારું વ્યાખ્યાન હોય ને ત્યારે બહુ મજા આવે છે. આ ના ચાલે, બાળ જીવ માટે બરાબર છે, આ નાનકડા છોકરાઓ હોય એના જેવા જે હોય, જિંદગીમાં કોઈ ધર્મ નથી પામ્યા એવા માટે બરાબર છે. વર્ષોથી ધર્મ પામેલા પણ એવું જો કહેતા હોય કે આ અમારા ફેવરિટ, અમે એમના ફેન છીએ, એવું ના ચાલે. ભગવાનની વાણી છે, કોઈ પણ મહાત્મા પ્રકાશતા હોય ત્યારે તમારે આવીને સાંભળવું જોઈએ. આ તમારી સમ્યક દર્શનની નિશાની છે. નંબર ટુ, પહેલો નંબર મિથ્યાત્વનો નાશ, બીજો નંબર સંસારનો હ્રાસ, અને નંબર ત્રણ સમ્યક દર્શનની ઓળખાણ વિશેષતા શું? પાપનો ત્રાસ.